ભરૂચની નર્મદા કોલેજમાં ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગ્રીન કેમ્પસનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેનેજમેન્ટ એડવાઇઝર હરીશ જોશી, એજ્યુકેશન ડાયરેક્ટર પીએસ શાહ, આચાર્ય એ કે સિંઘ, ડાયરેક્ટર ડોક્ટર તૃપ્તિ અનમોલા તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી 2300 છાત્રોને અતિશુદ્ધ હવા અને પાણી આપી રહી છે. કોલેજે તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી વિકસાવેલા હરિતવનમાં 25થી વધુ પ્રજાતિના પક્ષીઓને આશરે પણ પૂરું પાડ્યું છે. વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજળી ઉપરાંત તેના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ થકી નફો મેળવી રહી છે. વિદ્યાર્થીઓ અને કોલેજની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. પ્લાન્ટમાંથી નીકળતું 12,000 લીટર પાણીનો સદુપયોગ કરી ટોયલેટ બાથરૂમની સફાઈમાં વપરાય છે. કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાય છે તો કોલેજ કેન્ટીનની ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલ બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર કરાય છે. કોલેજ સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે તો સોલિડ વેસ્ટને રિસાયકલિંગ કરાય છે. વર્ગખંડોમાં અને કોલેજોમાં એનર્જી સેવર ઉપકરણો લગાવવામાં આવ્યા છે. આઈ થિંક ભરૂચ જિલ્લાની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે પણ યુનિવર્સિટી છે, કોલેજીસ છે, એ લોકોએ ખરેખર આ મોડેલને જોવું જોઈએ અને એનું અનુસરણ કરવું જોઈએ. એ ખૂબ એક્સપેન્સિવ નથી પરંતુ એને માટેનું જે એક વિઝન જોઈએ એ ખરેખર આ નર્મદા કોલેજનું મેનેજમેન્ટ GNFC એ ઉપરાંત નારદેસ અને આ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અને પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આખા પ્રોજેક્ટને ખૂબ સરસ રીતે આકાર આપવામાં આવ્યો છે. આ એક નમૂનેદાર પ્રોજેક્ટ છે. કેમ્પસમાં રહેતા પક્ષીઓ, તો કેમ્પસમાં લગભગ 25 જાતના જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે, તો એ પક્ષીઓનું અવલોકન કરી એના ફોટોગ્રાફ લેવામાં આવ્યા અને એના વિશે વધારે જાણકારી મળે એ રીતે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું. પણ આ દર્શાવે છે કે આપણું કેમ્પસ કેટલું ઇકો ફ્રેન્ડલી છે અને પશુ પંખી માટે પણ એક ઘર બની રહે એવી સુંદર વાતાવરણ અહીંયા અવેલેબલ છે.